दोस्तों हूं जितिन कोडरिया आप सबनो मारुति एकेडमी में हार्दिक स्वागत करू छु एसजेनो मारुति एकेडमी एज अ पार्ट ऑफ अन एकेडमी। मित्रों હવે આપણે ઓલરેડી આપણે ડીસી સર્કિટ નો આપણે લેક્ચર આપણે તમે જોઈ લો હશે એમાં ફિઝિક્સ માં આપણે ઘણું બધું કમ્પ્લીટ કર્યું એમાં બે લેક્ચર આપણે અપલોડ કરેલા છે તો હવે પછી આપણે લેક્ચર આજનો લેક્ચર મિત્રો 100% ગેરંટી મિત્રો આમાંથી એક ક્વેશ્ચન તમારા જીક્યુ ના પેપર માં હશે 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 મિત્રો આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે જેટલું આજે કરાવો તમારી બુક માં બધું લખી નાખજો તમારી બુકમાં સર્કિટ ડ્રો કરજો વેવફોર્મ આવે તો વેવફોર્મ ડ્રો કરજો ન સમજાય તો કહેજો કે સાહેબ આ પોઈન્ટ ન સમજણો તો ફરીથી સમજાવો પણ મૂકવાનું નથી 21 દિવસ છે તમારી પાસે લોકડાઉન નો સમય છે જો તમે મૂકી દેશો સાહેબ હાલો આપણે રજા છે ને નહીં રજા છે ફાયદો ઉઠાવો ઘરે રહ્યો મહેનત કરો માર્ક આવશે તમે પાસ થાઓ અને સારામાં સારા માર્ક લાવશો પણ શું કરવાનું છે વાંચવાનું છે યસ વાંચવાનું છે મહેનત કરવાની છે અને લગ લાગી પડો મિત્રો ઓકે બધાને બતાડી દો કે અમે પણ ડિપ્લોમાના સ્ટુડન્ટ છે ભલે બેકલો ગયું કેટી હોય તો શું પણ કાઢી નાખો બધા સબ્જેક્ટ કેટી હોય બેકલો બધું કાઢી નાખો આ સમયમાં અને બધે ફૂલે ક્લિયર થઈ જાઓ અને રેગ્યુલર તમે થઈ જાઓ જેને ભણવું છે ને પછી શું વાંધો છે સાચી વાત ને તો બસ મિત્રો લાગી જાઓ આજના લેક્ચરમાં નવો એક ટોપિક સાથે એ છે રેક્ટિફાયર શું છે મિત્રો રેક્ટિફાયર રેક્ટિફાયર એટલે શું કે એક એવું ડિવાઇસ છે એક એવી સર્કિટ છે કે જે એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં કન્વર્ટ કરે એને કહેવાય રેક્ટિફિકેશન અને એ રેક્ટિફિકેશન માટે જે સર્કિટ અથવા જે પરિપથ નો યુઝ થાય એને જ કહેવાય રેક્ટિફાયર હવે આ રેક્ટિફાયર છે ક્યાં યુઝ થાય કહો એક એક મિનિટમાં તમને આન્સર આવી જશે મિત્રો તમે જે મોબાઈલ છે મોબાઈલમાં તમે ચાર્જ કરો છો મોબાઈલમાં તમે ચાર્જિંગ કરો છો બરોબર ચાર્જિંગ કરો છો તો એ ચાર્જિંગમાં તમે શું કરો છો આપણો મોબાઈલ છે મોબાઈલ કેવો એમાં બેટરી હોય અવડિયમથી એ તો ડીસી બેટરી કહેવાય અને જે આપણે ઘરે કરંટ આવે એને કેવો કરંટ કહેવાય એસી કરંટ આવે તમને એમ થાય કે સાહેબ આ એસી કરંટ મારા તો ડીસી બેટરી છે તો ડાયરેક્ટ આપણે એસી આપતા નથી તો આપણે શું કરીએ છીએ તો જે ચાર્જર છે ઓકે મિત્રો બે મિનિટો ઓકે મિત્રો હું તમારી માટે ચાર્જર લેવા ગયો હતો કારણ કે આ તમને વસ્તુ શીખડાવવાનું છે લાઈવ પ્રેક્ટિકલ જોઈએ તો જ મજા ભણવાની ઓકે ગમતા હોય લેક્ચર એક લાઈક કરતા રહેજો ઓકે તો મજા આવશે તમને જો શું છે મિત્રો હવે આ તમારું ચાર્જર હવે તમે જ્યારે સોકેટ તમે ચાર્જિંગ તમે કરો પણ તમારા મોબાઈલમાં તમારા મોબાઈલ છે ઓકે તમારો મોબાઈલ યસ મારો મોબાઈલ મોબાઈલમાં જ્યારે તમે બેટરીને ભરાવો છો મોબાઈલમાં તો ડીસી છે હવે તમે ભરાવો છો સોકેટમાં એસી પ્રવાહ તો એસી નું ડીસી માં કરે કન્વર્ટ કોણ તમે હું ના ભાઈ ના આપણે કોઈ કરતા નથી કોણ કરે આ કોણ બેટરી આ ચાર્જર માં શું હોય તો ચાર્જરમાં હોય રેક્ટિફાયર સર્કિટ અને એ રેક્ટિફાયર સર્કિટ ને જ આપણે કીધા કે એટલા માટે સમજમાં છે રેક્ટિફાયર સર્કિટ એટલે શું તો આ રેક્ટિફાયર સર્કિટ છે એ રેક્ટિફાયર સર્કિટ માં શું થતું હોય કે એ એવી સર્કિટ છે કે જે એસી કરંટ નું કેમાં કન્વર્ટ કરે છે જે એસી કરંટ નું ડીસી કરંટ માં ફેરવે છે આ પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે અને આ જે સર્કિટ આ પ્રક્રિયા કરે તેને શું કહેવાય રેક્ટિફાયર કહેવાય હવે આ રેક્ટિફાયર માં કોનો કોનો સમાવેશ થાય તો આ રેક્ટિફાયર માં મિત્રો એમાં એક ટ્રાન્સફોર્મર હોય કે જે એસી નું ડીસી માં કન્વર્ટ કરે એસી નું ડીસી માં કન્વર્ટ રેક્ટિફ ટ્રાન્સફોર્મર નથી કરતું મિત્રો કરે છે કોણ એ તમને હમણાં સમજાવું તો એસી કરંટ છે એસી કરંટ તો 230 વોલ્ટ આવતો હોય અમારી બેટરી મારી બેટરી છે મારો મોબાઈલ છે તો 5 વોલ્ટ ની બેટરી છે 10 વોલ્ટ ની બેટરી છે તો મિત્રો 230 માંથી 5 વોલ્ટ 10 વોલ્ટ લાવવા માટે એક નવું ડિવાઇસ હોય એને તો કહેવાય ટ્રાન્સફોર્મર શું કહેવાય ટ્રાન્સફોર્મર એનો મતલબ આ ટ્રાન્સફોર્મર શું કરે એ ટ્રાન્સફોર્મર છે તમને અહીં જોવો છે આ ટ્રાન્સફોર્મર છે આ ગૂંચળા વાળું છે ને એને ટ્રાન્સફોર્મર કહેવાય ટ્રાન્સફોર્મર શું કરે મિત્રો એ જે ટ્રાન્સફોર્મર છે એ કરે સ્ટેપ ડાઉન એટલે કે વોલ્ટેજ ઘટાડે શું કરે વોલ્ટેજ ઘટાડે કેમ કે મારે તો 230 વોલ્ટ ચાલુ હતા તો એ 230 વોલ્ટ એસી માં 5 વોલ્ટ એસી માં કન્વર્ટ કરે કોણ આ ટ્રાન્સફોર્મર તો મારે એસી જોઈએ નહીં હવે આ એસી વોલ્ટેજ ને
कन्वर्ट कौन करे 5 वोल्ट डीसी मां, तो ए कौन करे छे, आजे कन्वर्ट करे ए मारो डायोड, बराबर। तो डायोड केवी रीते करे छे अने आ डीसी मां तमने केवी रीते करंट मळे छे ए आपणे समजवाना छे। तो आवी रीते मित्रों तमारा एग्जाम मां पूछाय छे के अर्धतरंग, पहेलो क्वेश्चन, अर्धतरंग रेक्टिफायर ની સ્વચ્છ આકૃતિ દોરી સમજાવો, કેટલા માર્ક, 4 માર્ક। બીજો ક્વેશ્ચન એ પૂછાય છે પૂર્ણ તરંગ એટલે કે ફૂલ વેવ રેક્ટિફાયર આકૃતિ દોરી એટલે કે સર્કિટ અને આને કહેવાય વેવફોર્મ, સર્કિટ અને વેવફોર્મ દોરી સમજાવો, 4 માર્ક। અને 2018 માં તો મિત્રો એવો ક્વેશ્ચન પૂછાઈ ગયો કે પૂર્ણ તરંગ એટલે કે ફૂલ વેવ રેક્ટિફાયર દોરી સમજાવો અને પીએન જંકશન ડાયોડ સમજાવો, 7 માર્ક। એટલા મિત્રો 7 માર્ક પૂછાઈ ગયો। અને છેલ્લે છે તે છે બ્રિજ વેવ રેક્ટિફાયર, બ્રિજ વેવ રેક્ટિફાયર પણ 2019 ના પેપરમાં પૂછાઈ ગયો છે બ્રિજ વેવ રેક્ટિફાયર, તો એ પણ આપણી માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે। તો ત્રણેય ત્રણ રેક્ટિફાયર છે સર્કિટ આપણે ભણવાની છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યોર એક્ઝામિનેશન પેપર માટે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ, એનું નામ છે અર્ધ તરંગ રેક્ટિફાયર, હાફ વેવ રેક્ટિફાયર। શું છે હાફ વેવ રેક્ટિફાયર? સરળ સર્કિટ જોઈએ, એસી, એસી વોલ્ટ આપણા ઘરે 220 વોલ્ટ 50 હર્ટ્ઝ હોય, આની કહેવાય પ્રાઇમરી આની કહેવાય સેકન્ડરી। તો મિત્રો જયારે એસી વોલ્ટ આપો તો કેવું હોય, આવી હોય ને એસી વોલ્ટેજ, એક પોઝિટિવ, આ કેવો છે પોઝિટિવ, આ કેવો છે નેગેટિવ, આ કેવો છે પોઝિટિવ। તો જેવો પોઝિટિવ સપ્લાય આવે, જેવો ઝીરો થી પોઝિટિવ સપ્લાય આવે, ત્યારે આ ડાયોડ આને શું કહેવાય, એનોડ એટલે પોઝિટિવ, કેથોડ એટલે નેગેટિવ, થઈ ને। તો થાય શું કે અહીંથી આપને ખબર છે આમ તમે જેવો સપ્લાય આવશે એટલે અમારે આ મેગ આમ જે મારી કોઇલ, કોઇલ શું થાય ઇન્ડ્યુસ થાય, કોઇલ નું મેગ્નેટિક મેગ્નેટિઝમ થાય, શું થાય મેગ્નેટિઝમ બનશે, એટલે પોતે કેવો ચાર્જ થવા લાગે, આ આ ચાર્જ આને પણ આપશે, એને જ આપણે શું કીધું હતું મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ કીધું હતું। પરિણામે આમાં પણ કરંટ ફ્લો થવા લાગશે અને એ કરંટ ફ્લો થશે કેના ડાયોડમાં, એટલે કે જો પોઝિટિવ આને બોલે પોઝિટિવ તરંગ, એવું પોઝિટિવ પોઝિટિવ અને નેગેટિવ નેગેટિવ, તો પોઝિટિવ પોઝિટિવ સાથે જોડાય અને નેગેટિવ નેગેટિવ જોડાય, તો તેને કેવું જોડાણ કહેવાય, આપણે પીએન જંકશન માં ભણી ગયા ને, એને તો શું કીધું હતું ફોરવર્ડ બાયસ કનેક્શન, ફોરવર્ડ બાયસ જોડાણ કહેવાય, ત્યારે મારો ડાયોડ શોર્ટ સર્કિટ તરીકે વર્ક કરે, કેવી રીતે શોર્ટ સર્કિટ તરીકે, જયારે ઝીરો થી પોઝિટિવ આવ્યું એટલે આ મારો ડાયોડ છે કેવી રીતે વર્ક કરશે, શોર્ટ સર્કિટ, એટલે અહીંયા થઈ ગયું શોર્ટ સર્કિટ, શોર્ટ સર્કિટ થઈ એટલે કરંટ મેક્સિમમ ફ્લો થવા લાગે, કેમાંથી, મારા બેટરીમાંથી એટલે મારા મોબાઈલમાંથી, અને મારો મોબાઈલ ચાર્જ થવા લાગે, એટલે મારો અહીંયા છે લોડ, તો લોડ હોય તો લોડ કોઈ પણ લોડ, લોડ અહીંયા તરીકે શું છે, લોડ તરીકે આપણે અહીંયા શું છે મારી બેટરી, મારી ચાર્જર, તો એટલા માટે લખું મિત્રો ત્યારે મને મળે એટલા માટે મેં વેવફોર્મ દીધું। જયારે પોઝિટિવ પલ્સ આવે છે ત્યારે ડાયોડ ફોરવર્ડ બાયસ માં આવે અને આઉટપુટ આપને મળે અને શોર્ટ સર્કિટ કન્ડિશન જોવા મળે છે। પરંતુ જયારે નેગેટિવ સપ્લાય આવે ત્યારે શું કરશું, તો નેગેટિવ સપ્લાય આવે ત્યારે શું થાય, આ તો પોઝિટિવ છે ને, ડાયોડ કેવો હતો આમ પોઝિટિવ જોડેલો હતો, તો આ નેગેટિવ, આ પોઝિટિવ, પાછું આ નેગેટિવ અને પાછું પોઝિટિવ, તો પાછું થાય આ ડાયોડ છે એ કેવું કર્યો છે, ઓપન સર્કિટ, કેવું તરીકે ઓપન સર્કિટ તરીકે વર્ક કરે, અને ઓપન સર્કિટ તરીકે વર્ક કરે તો કરંટ ફ્લો થશે નહીં, કરંટ ફ્લો નહીં થાય, કરંટ નહીં ફ્લો થાય તો મારા બેટરી મારી મોબાઈલ ચાર્જિંગ થશે નહીં, થાય આઉટપુટ મળશે ન મળે, ભલે અહીંયા પણ વેવફોર્મ છે પણ અહીંયા વેવફોર્મ એવું મળતું નથી, કારણ કે રિવર્સ બાયસ જોડાણ થઈ જાય છે, એટલે જ મને બીજું જયારે નેગેટિવ પલ્સ આવે ત્યારે ડાયોડ રિવર્સ બાયસ માં આવે છે, આઉટપુટ ન મળે અને ઓપન સર્કિટ જેવું વર્ક કરવા લાગે છે, અને એટલા જ માટે વેવફોર્મ દ્વારા જયારે પોઝિટિવ આવે ત્યારે જ મળે, નેગેટિવમાં મળતું નથી, ફરીથી પાછું પોઝિટિવ તો ફરીથી પાછું પોઝિટિવમાં આવે છે, એનો મતલબ જયારે સપ્લાય વોલ્ટેજ અહીંયા મળે ત્યારે અહીંયા મળે છે। આનો મતલબ શું થયો, અડધું, અર્ધ તરંગ એટલે હાફ વેવ, મને જો આને આ કહેવાય આખી આખું વેવ, આમને અડધું અડધું જ લાગે છે કે નહીં, તો આને અડધો તરંગ એટલે કે હાફ વેવ રેક્ટિફાયર કહેવાય, રેક્ટિફાયર એટલે કે એસી નું ડીસી માં પણ કેવા અડધા વેવફોર્મ નું જ કરે છે, સમજાણું, અર્ધ તરંગ રેક્ટિફાયર કમ્પ્લીટ। તો હવે આપણે ભણવાના છીએ એ છે ફૂલ વેવ રેક્ટિફાયર।
હવે જોઈએ નેક્સ્ટ જોઈએ પૂર્ણ તરંગ રેક્ટિફાયર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એ આઈએમપી છે આઈએમપી છે 100% આઈએમપી છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર ફૂલ વેવ રેક્ટિફાયર શું છે રે ફૂલ વેવ રેક્ટિફાયર મિત્રો ઓલામાં શું હતું હાફ વેવ જો આ કાર્ડ નાખો તો હાફ વેવ થઈ ગયું ઓકે બે બે ઈ બેને કમ્બાઈન તો નથી એટલે બની ગયું ફૂલ વેવ સેમ એજ છે કાઈ ચેન્જ બહુ મસ્ત છે શું જો ફરી પેલા સમજો કે જ્યારે પોઝિટિવ પલ્સ આવે જ્યારે પોઝિટિવ પલ્સ આવી પોઝિટિવ પલ્સ આવશે એટલે મારો આ ડાયોડ શું થશે મારો આઈથી કરંટ ફ્લો થવા લાગશે કે નહીં કેથી ફ્લો થવા લાગશે જ્યારે પોઝિટિવ પલ્સ આવે આ મેગ્નેટસ થશે આ મેગ્નેટસ થશે એટલે કરંટ અહીંથી ફ્લો થવા લાગે એટલે ડાયોડ અહીંથી આમ કરંટ અહીં આવ્યો ડાયોડ ફોરવર્ડ બાયસ જ્યારે પોઝિટિવ પલ્સ આવે ત્યારે ડાયોડ D1 જે ફોરવર્ડ બાયસ માં આવશે ડાયોડ ફોરવર્ડ બાયસ માં આવે એટલે કરંટ કેથી ફ્લો થવા લાગશે લાગે ને મિત્રો અહીંથી ફ્લો થગે લોડ માં થી પસાર થશે 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 અને ડાયરેક્ટ ક્યાં જાય અહીંયા ઓકે તો અહીંયા કરંટ ફ્લો થશે અને આવી રીતે આમ વહેવા લાગશે કરંટ ક્લોઝ લૂપ એટ અ ટાઈમ જ્યારે ઈ જે પૂરું થાય અને નેગેટિવ સપ્લાય આવશે નેગેટિવ પલ્સ આવશે નેગેટિવ પલ્સ આવે જ્યારે નેગેટિવ પલ્સ આવી એટ અ ટાઈમ શું થશે નેગેટિવ માંથી હું કે જ્યારે નેગેટિવ પલ્સ આવે ત્યારે આ સમય શું અહીંથી કરંટ પસાર નહીં થાય હું કામ કારણ કે આ તો કેવો થઈ ગયો ઓપન સર્કિટ હતો D2 આ ફોરવર્ડ બાયસ છે શોર્ટ સર્કિટ થઈ જાય આ થઈ જાય ઓપન સર્કિટ થઈ જાય તો આ ડાયોડ D2 છે ઈ રિવર્સ બાયસ ઓપન સર્કિટ આમાંથી કરંટ પસાર નહીં થાય ત્યારે જ્યારે પોઝિટિવ સપ્લાય આવે છે ત્યારે આમાંથી કરંટ ફ્લો થતો નથી માત્ર આમાંથી કરંટ પસાર થાય છે એટલે આ જ ડાયોડ ઓન થશે એટલા માટે D1 ઓન થયો હવે જ્યારે નેગેટિવ સાયકલ આવશે નેગેટિવ સાયકલ આવે ત્યારે આમાંથી કરંટ પસાર થશે નેગેટિવ નેગેટિવ અને પોઝિટિવ પોઝિટિવ અને કરંટ મિત્રો કરંટ છે ઈ ફ્લો થવા લાગશે અહીંથી આમ ફ્લો થવા લાગશે અને અહીંથી આમ કરી આમ પસાર થશે તો એનો મતલબ મિત્રો કે જ્યારે કરંટ છે એ નેગેટિવ પલ્સ આપવામાં આવે ત્યારે D1 હવે અહીંયા હું કે નેગેટિવ પલ્સ આવે ઓલા ડાયરેક્ટ D2 કેવો થઈ ગયો રિવર્સ બાયસ સોરી આ સોરી અહીંથી આમ પસાર થશે ઓકે અહીંથી આમ પસાર થશે તો ડાયરેક્ટ અહીંથી આમ પસાર થાય તો આ ડાયોડ D1 કેવો થઈ ગયો D1 થઈ ગયો રિવર્સ બાયસ થાય અને આ કેવો થશે મિત્રો ફોરવર્ડ બાયસ થશે ઓકે તો કેવો ફોરવર્ડ બાયસ થશે અને ફોરવર્ડ બાયસ થશે એટલા માટે મિત્રો શું થશે કે મારો D2 છે એ D2 ફોરવર્ડ બાયસ એટલે આ શોર્ટ સર્કિટ તરીકે વર્ક કરશે અને આ મારો શું છે ડી ફોરવર્ડ રિવર્સ બાયસ એટલે કે ઓપન સર્કિટ તરીકે વર્ક કરવા લાગશે તો એના આધારે એટલે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ અને આખી આખી મને સાયકલ મળી છે એટલા માટે આને કીધું પૂર્ણ તરંગ રેક્ટિફાયર અથવા ફૂલ વેવ રેક્ટિફાયર સમજણો મિત્રો ઓકે સમજણો મિત્રો પૂર્ણ તરંગ રેક્ટિફાયર સમજાઈ ગયું ને તો એટલું યાદ રાખો મિત્રો શોર્ટ તમને સમજો પછી તમારે તમારી બુકમાં સામે જોજો એકવાર વાંચી લો આખું આવડી જશે કઈ વાંધો નહીં કન્સેપ્ટ એકવાર સમજી દે શું કહેવા માંગે છે એટલું સમજાઈ જાય મિત્રો પછી કઈ વાંધો આવે નહીં તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર હાફ વેવ રેક્ટિફાયર કમ્પ્લીટ કર્યું અને હવે આપણે શરૂ કરો હવે આપણે તમને ભણાવવાનું છું એ છે શું છે બ્રિજ વેવ રેક્ટિફાયર અને એ આપણે ભણશું નેક્સ્ટ લેક્ચરમાં ઓકે મિત્રો તો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યું હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું બ્રિજ વેવ રેક્ટિફાયર ઓકે મિત્રો જો તમને આવા નવા લેક્ચર હજી જોતા હોય અને આ લેક્ચર તમને મિત્રો ગમતા હોય તો લાઈક કરો અને મારુતિ એકેડમી ચેનલ છે અને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી કોઈ પણ નવો વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી જાય ઓકે અને જેટલા મારા જે લોકો મને ત્યારે જોઈ રહ્યા છે બધાને કહું છું મિત્રો બધા સ્ટે હોમ સ્ટે સેફ ઘરે રહો મહેનત કરો અને તમારા જે ગામડામાં રહેતા મિત્રો હોય ભાઈબંધ હોય તો એને પણ શેર કરો એ પણ આ લોકોને આવું મસ્તીનું કે ભણી શકે અને જે બેકલોગ હોય કેટી હોય એ પણ સોલ્વ કરી શકે અને જો નો હોય તો સેકન્ડ સેમમાં કે ફર્સ્ટ સેમમાં જે આવતા હોય બધાય મેથ્સ 1 ડી સર્કિટ ફિઝિક્સ ઓકે તો આ બધા એ લોકો પણ સોલ્વ કરી શકે અને સારામાં સારા આવનારી એક્ઝામમાં માર્ક મેળવી તમારી સામે તો એ છે બ્રિજ વેવ રેક્ટિફાયર મિત્રો આની પહેલા આપણે જોયું હાફ વેવ રેક્ટિફાયર અર્ધ તરંગ રેક્ટિફાયર પૂર્ણ તરંગ રેક્ટિફાયર ફૂલ વેવ રેક્ટિફાયર અને આને કહીશું બ્રિજ વેવ રેક્ટિફાયર એક્ઝામમાં પૂછાય ગયું મિત્રો બ્રિજ વેવ રેક્ટિફાયર એટલે શું તેની આકૃતિ દોરી સમજાવો તો બહુ સિમ્પલ છે બહુ સહેલો પણ છે અને તમે આરામથી પણ સમજી શકશો એવી આશા રાખું છું તો સ્ટાર્ટ કરીએ બ્રિજ વેવ રેક્ટિફાયર બ્રિજ વેવ રેક્ટિફાયર છે એને કેવા બ્રિજ વેવ રેક્ટિફાયર છે એનું બીજું નામ શું છે બ્રિજ વેવ રેક્ટિફાયર અને
पूर्ण तरंग फुल वेव रेक्टिफाइड सर्किट तरीके एनी पहला अपने जो है एनी पहला सर्किट मित्रों ट्रांसफॉर्मर से प्राइमरी ने सेकेंडरी डी वन मित्रों याद रखो के डी वन डी टू डी थ्री डी फोर बे विरुद्ध दिशा में बे डायोड ने जोड़वामां आवेला छे डी वन अने डी थ्री डी वन डी टू डी थ्री डी फोर थशे शुं मित्रों हवे ट्रांसफॉर्मर नो जयारे ऊपरनो छेड़ो पॉजिटिव वोल्टेज आवे एटले मित्रों त्यारे पॉजिटिव सप्लाय आवे पॉजिटिव सप्लाय आवे डी वन पॉजिटिव सप्लाय પોઝિટિવ સપ્લાય હોય ટ્રાન્સફોર્મર ના ઉપરનો છેડો છે આ નીચેનો છેડો કહેવાય આને કહેવાય ઉપરનો છેડો અને કહેવાય આ નીચેનો છેડો તો ટ્રાન્સફોર્મર નો જ્યારે ઉપરનો છેડો પોઝિટિવ વોલ્ટેજ એટલે કે ઉપરનો છેડો પોઝિટિવ વોલ્ટેજ આવે અને અહીંયા પોઝિટિવ વોલ્ટેજ આવ્યો એટલે પોઝિટિવ વોલ્ટેજ આવે તો અહીંયા બે બે રસ્તા મળે કરંટ એક તો અહીંયા જશે કરંટ અને એક અહીંયા જશે પણ અહીંયા નહીં જઈ શકે કારણ શું કામ નહીં જઈ શકે કારણ કે અહીંયા શું છે જો અહીંયા નેગેટિવ છે આ નેગેટિવ આ પોઝિટિવ આ પોઝિટિવ અને નેગેટિવ તો અહીંયા પોઝિટિવ વોલ્ટેજ આવે છે અને અહીંયા નેગેટિવ છે તો આલસે નહીં હું કામ પોઝિટિવ નેગેટિવ અને નેગેટિવ પોઝિટિવ ડાયોડ કેવી રીતે વર્ક કરે રિવર્સ બાયસ તરીકે વર્ક કરે અને એમાંથી કરંટ પસાર થઈ શકતો નથી તો કરંટ ક્યાંથી પસાર થશે તો કરંટ પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ તો આમાંથી મારો કરંટ પોઝિટિવ કરંટ મારો ફ્લો થવા લાગશે તો D1 માંથી કરંટ ફ્લો થાય D1 માંથી કરંટ ફ્લો થશે ને ક્યાં જશે મારો રજિસ્ટર માં કરંટ ફ્લો થયો અને ત્યાંથી પછી થઈ ક્યાં જશે અહીંયા થી અહીંયા આવ્યો અહીંયા આવ્યો પાછો પોઝિટિવ આવ્યો અહીંયા પર થશે અને આવી રીતે આખી સર્કિટ પૂરી કરશે તો મિત્રો અહીંયા D1 અને D2 D1 અને D2 એ જ ખાલી ફોરવર્ડ કન્ડક્શન માં આવશે એટલે કે ફોરવર્ડ બાયસ માં આવશે અને એમાંથી કરંટ નું વહન થવા લાગશે પરંતુ એ સમયે D3 અને D4 શું કરશે તો મિત્રો એ સમયે D3 અને D4 એ રિવર્સ બાયસ તરીકે વર્ક કરશે એમાંથી એક પણ કરંટ પસાર થતો નથી તો D1 અને D2 ફોરવર્ડ બાયસ તરીકે કામ કરશે તો મિત્રો જ્યારે આ સમયે ફોરવર્ડ જ્યારે ઉપરનું આવશે ઉપર પોઝિટિવ સપ્લાય આવશે અને પોઝિટિવ કહેવાય અને નેગેટિવ આ પોઝિટિવ જ્યારે પોઝિટિવ સપ્લાય આવે ત્યારે માત્ર ને માત્ર D1 અને D2 જ મારા ઓન થશે અને એમાં થોડો અમાઉન્ટમાં જેટલો વોલ્ટેજ એના કરતા થોડો ઓછો વોલ્ટેજ મળશે શું કામ તમે સાહેબ કેમ ઓછો કારણ કે લોસિસ થશે રેઝિસ્ટન્સ છે ને એટલે વોલ્ટેજ ડ્રોપ થાય શું થાય વોલ્ટેજ ડ્રોપ આઈ સ્ક્વેર આ લોસ થાય એટલે વોલ્ટેજ ઘટી જાય હવે જ્યારે નેગેટિવ સાયકલ આવે નેગેટિવ સાયકલ આવે એટલે કે હવે ટ્રાન્સફોર્મરનો છેડો અહીંથી સપ્લાય આવે અહીંથી સપ્લાય નેગેટિવમાં સપ્લાય તમે આપો ત્યારે શું થાય ત્યારે શું અહીંથી જશે વાયર નેગેટિવ છે તો નેગેટિવ અહીંથી તો નેગેટિવ આ પોઝિટિવ છે ઓકે તો નેગેટિવ માં પોઝિટિવ જો D3 અને D4 રિવર્સ બાયસ માં આવે છે અને ટ્રાન્સફોર્મરનો નીચેનો ધન પોઝિટિવ ધરાવે છે તો આ નીચેનો છેડો ધન પોઝિટિવ ધરાવે ત્યારે પોઝિટિવ આ વર્ક નહીં કરે આ પણ વર્ક નહીં કરે આ પણ નહીં વર્ક કરે અહીંથી આ આમ જશે પછી ક્યાં જશે અહીંથી આમ જાય પાછો આમ કરી અહીંથી આમ જઈ છેડો થઈ અહીં તો કરંટ નહીં જાય શું તો આમ ક્યાં તો ઓપન સર્કિટ થઈ ગઈ અને ડાયરેક્ટ અહીંથી કરંટ પસાર થવા લાગશે તો મિત્રો અહીંયા એ સમય જ્યારે નેગેટિવ છેડો હશે નેગેટિવ છેડો તો એ સમય દરમિયાન શું મળશે ત્યારે નીચેનો તરફ ધન પોઝિટિવ ધરાવે છે ત્યારે D3 અને D4 ફોરવર્ડ બાયસમાં અને D1 D2 રિવર્સ બાયસમાં આવશે તો જ્યારે નેગેટિવ આવશે નેગેટિવ સપ્લાય આવશે ત્યારે મને મળશે D3 અને D4 ઓકે D3 અને D4 તો મિત્રો D3 અને D4 તમારે ઓન થાય ત્યારે શું થાય ત્યારે મિત્રો D3 અને D4 ઓન થશે ત્યારે પોઝિટિવ માં તમને કન્ડિશન જોવા મળશે પોઝિટિવ માં તમને મળશે અને એ મળશે D3 અને D4 તો આવી રીતે મિત્રો તમને પૂર્ણ તરંગ તમને જોવા મળી રહ્યું છે તો D3 અને D4 આવી રીતે સપ્લાય વોલ્ટેજ મળશે એનો મતલબ અહીંયા આ અડધી સાયકલ માં બે ડાયોડ અડધી સાયકલ માં કેટલા બે ડાયોડ માંથી કરંટ પસાર થવા લાગે છે એટલા જ માટે ફૂલ વેવ રેક્ટિફાયર પણ કહેવામાં આવે છે એટલા જ સેમ પોતાની જેમ હતું ઓકે મતલબ એક ડાયોડ ઓન હતા જ્યારે અહીંયા બે બે ડાયોડ ઓન થાય છે સમજે છે તો ફૂલ વેવ બ્રિજ વેવ રેક્ટિફાયર શા માટે કીધું કારણ કે બ્રિજ જેવી રીતના બને કેવી આવી રીતના બને છે ને કાજુ કતરી જેવી કે બ્રિજ વેવ એક અહીંયા ડાયોડ એક અહીંયા ડાયોડ એક અહીંયા ડાયોડ એક અહીંયા ડાયોડ ઓકે આ ડાયોડ કનેક્ટ કરી નાખો ઓકે આ મારો D1 આ D2 આ D3 ને D4 ઓકે પછી અહીંયા છેડો જોડજો અહીંયા જોડજો અને અહીંયા અહીંયા બરોબર આવી તમે દોરી શકો તો એ જ છે આટલું એ જ છે ફિગર સમજણ
ओके तो आ तो ब्रिजवेव रेक्टिफायर स्टार्ट करें नौ जो टॉपिक मित्रों नौ एक कॉन्सेप्ट स्टार्ट करने वाला बात करी जैसे सेमीकंडक्टर ट्रांजिस्टर पीएनपी और एनपीएन मित्रों आज अत्यारे आप तमे भणी रिया छो वेरी मोस्ट इम्पोर्टेंट ज्यां सुधी तमे इलेक्ट्रिकल इंजीनियरिंग करता होय जो तमे ए फील्ड में होय तो ज्यां सुधी भणो त्यो जे आप तमे भणो रहेशे ईसी में होय तो पण आवशे कॉम्प्यूटर में होय तो पण आवशे आवशे ए फरजियात छे मित्रों आजनो लेक्चर मन दईने मस्ती नो करना जो कोई दी नो कोई दी भूले नहीं तो करजो ओके तो स्टार्ट करिए सेमीकंडक्टर ट्रांजिस्टर पीएनपी और एनपीएन શું છે આ પીએનપી અને એનપીએન મિત્રો એક્ઝામમાં પૂછાય કે પીએનપી અને એનપીએન ને સિમ્બોલ ડ્રો કરો અને સમજાવો તો શું કરશું શું લખશું તો સૌથી પહેલા આપણે સમજીએ પીએનપી અને એનપીએન શું છે પીએનપી અને એનપીએન ની શોધ કોણે કરી હતી આ ટ્રાન્ઝિસ્ટર ની શોધ કોણે કરી હતી તો પછી વાત કે ટ્રાન્ઝિસ્ટર શું છે તો કયો સાહેબ ટ્રાન્ઝિસ્ટર એ છે શું ટ્રાન્ઝિસ્ટર એટલે કે બીજું કઈ છે નહીં વસ્તુ સમજો ટ્રાન્ઝિસ્ટર એટલે કે એક 1948 ની વાત છે જ્યારે ભારત આઝાદ થયો એ જ સમયે એક બ્રિટનમાં 1948 માં ત્રણ સાયન્ટિસ્ટ મહાન એવા ત્રણ સાયન્ટિસ્ટ અમેરિકાના સોરી બ્રિટનની અમેરિકાના ત્રણ મહાન સાયન્ટિસ્ટ કે કોણ કોણ હતું જોન બાર્ડેન વોલ્ટર બ્રાકન વિલિયમ શોકલી કોણ હતા ત્રણ જોન વોલ્ટર અને વિલિયમ ત્રણે ત્રણ એવા મિત્રો પાક્કા દોસ્તાર હતા અને આ ત્રણે ત્રણ સાયન્ટિસ્ટોએ એનપીએન અને પીએનપી એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી મગફળી જેવો સાઈઝ મગફળી એટલે સિંગનો દાણો હોય બરોબર મગફળી કાઢો એમાં સિંગનો કરો ઓળો હોય ને એવડી સાઈઝના અને એટલા સાવ હલકા આ ટ્રાન્ઝિસ્ટરની શોધીને કહી હવે ટ્રાન્ઝિસ્ટરની મદદથી શું થયું મિત્રો પહેલા તમે જો તમને ખ્યાલ છે બરોબર સૌથી પહેલો જે લેપટોપ કોમ્પ્યુટર હતું કોમ્પ્યુટર રૂમ રૂમ જેવડા હતા રૂમ રૂમ જેવડા કોમ્પ્યુટરની સાઈઝ હતી પણ અત્યારે હાવ આપણા હાથ જેવડું પણ લેપટોપ આવે છે પામટોપ કહેવાય ને તો શું આવું શું થયું કે અવળી મોટી સાઈઝ ના હતા ડાયરેક્ટ હાથમાં આવી ગયા તો એ છે ટ્રાન્ઝિસ્ટર જો ટ્રાન્ઝિસ્ટર ની શોધ ન થઈ હોત ટ્રાન્ઝિસ્ટર ની ક્રાંતિ ન કરી હોત આ ત્રણ સાયન્ટિસ્ટો એ તો આપણે હજી મોટા મોટા કોમ્પ્યુટર ઉપર જ વર્ક કરી રહ્યા હોત તો સલામ છે આ ત્રણ સાયન્ટિસ્ટ ને કારણ કે આવા મહાન એક અગત્યની ડિવાઇસ ની એને શોધ કરી અને એના કારણે આપણે તમે મને જોઈ રહ્યા છો અને હું તમને ભણાવી રહ્યો છું મિત્રો તો એ પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે આપણે ભણવું જ પડે અને એટલા જ માટે ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકાર પડ્યા એનપીએન અને પીએનપી હવે એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર કોણ કહેવાય કોને સૌથી પહેલા જોઈએ પીએનપી ટ્રાન્ઝિસ્ટર પીએનપી ટ્રાન્ઝિસ્ટર સમજતા પહેલા ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય એ સમજો ટ્રાન્ઝિસ્ટર એટલે કે ટ્રાન્ઝિસ્ટર એટલે કે બે પીએન જંકશન વાળી બે પીએન જંકશન વાળી જે રચના બને એને કહેવાય ટ્રાન્ઝિસ્ટર પી ટાઈપ સેમીકન્ડક્ટર અને એન ટાઈપ સેમીકન્ડક્ટર થી રચના બને અને એક જંકશન બને એને કહેવાય ટ્રાન્ઝિસ્ટર હવે અહીંયા પીએનપી ટ્રાન્ઝિસ્ટર એટલે શું પીએનપી ટ્રાન્ઝિસ્ટર એટલે શું થાય કે આ પ્રકારના ટ્રાન્ઝિસ્ટરમાં બે પી પ્રકારના અને વચ્ચે હું આવી જાય એન પ્રકારના તો આને કહેવાય પીએનપી ટ્રાન્ઝિસ્ટર જેમ કે તમે સેન્ડવિચ ખાઓ ઉપર એક પડ નીચે એક પડ વચ્ચે હું આવી જાય બટેકા બરાબર તો અહીંયા પણ સેન્ડવિચ ટાઈપ કન્સ્ટ્રક્શન છે બે પી વચ્ચે એન તો એને કે પીએનપી પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે આ પીએનપી ટ્રાન્ઝિસ્ટર સિમ્બોલ તમે જો કોઈ તો જો જ્યારે પીએનપી હોય ત્યારે એરો અંદરની બાજુ હોય વસ્તુ યાદ રાખજો મિત્રો જ્યારે પીએનપી ટ્રાન્ઝિસ્ટર હશે ત્યારે એરો કેવો હશે અંદરની બાજુ એમાં વચ્ચે છે એ બેઝ હશે ઉપરનો છેડો કલેક્ટર નીચેનો છેડો એમિટર હવે સમજો કે આ પીએન ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટર પીએનપી હોય કે એનપીએન એના ત્રણ લેગ હશે લેગ એટલે પગ ઓડો તો ડિવાઇસ છે નાનું તો અને માઉન્ટ કરવા માટે બેસાડવા માટે કાક તો જોઈ તેની માટે છેડા હોય ત્રણ છેડા એમાં એક છેડો છે બેઝ તરીકે વર્ક કરે બીજો છેડો કલેક્ટર અને ત્રીજો છેડો એમિટર એમાં જે વચલો છેડો છે એ વચલો છેડો એ બેઝ તરીકે વર્ક કરે બાજુનો છેડો છે એમિટર અને પછીનો કલેક્ટર ત્રણ છેડા કલેક્ટર બેઝ એમિટર ઓકે આયો લઈ ગયું ઓકે તો એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે તો આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર આમાં પણ એમ જ છે કયા પ્રકારના ટ્રાન્ઝિસ્ટરમાં બે એન પ્રકારના અર્ધવાહકો વચ્ચે એક પી પ્રકારના અર્ધવાહકોની પાતળી ચીપ હોય તો તેવા પ્રકારના ટ્રાન્ઝિસ્ટરને એનપીએન પ્રકારના ટ્રાન્ઝિસ્ટર કહેવાય જેમ કે અહીંયા બે એન પ્રકારના વચ્ચે પી તો એનપીએન નામ પરથી ખબર પડી ગઈ એમાં પણ ત્રણ જેટલા એમિટર બેઝ કલેક્ટર
અને વાત આ યાદ રાખજો મિત્રો, વસ્તુ યાદ રાખજો કે અહીંયા અંદરની બાજુ છેડો છે, બહારની બાજુ છેડો છે. શું કામ? કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. બહારની બાજુ એનપીએન, પીએનપી તો અંદરની બાજુ. આ વસ્તુ યાદ રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મિડસેમાં પૂછાય કે એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર ના સિમ્બોલ દો કરો, તો ભૂલ નહીં કરતા, પીએનપી અંદર, એનપીએન બહાર. ઓકે, આ રીતે દોરવાનો છે. કે દોરતા શીખડો, પેલા આમ કરે, કોને છોડો, આવો છોડો, પછી અહીંયા લખ નાખો બેઝ, અહીંયા લખ નાખો, અહીંયા લખ નાખો કલેક્ટર, અહીંયા લખ નાખો એમિટર, અને અહીંયાથી આને બધા નામ જોડી દો. અને જો એનપીએન એનપીએન પૂછાય તો બહારનું, પીએન પૂછાય તો અંદર. ઓકે, હવે આ ટ્રાન્ઝિસ્ટરમાં મધ્ય ભાગમાં એટલે કે મિડલ ભાગમાં રહેલા ચીપ ને બેઝ કહેવાય. મિડલ ભાગ છે ને બેઝ માં ચીપ કહેવાય. આ બેઝ ના એક તરફના છેડાને શું કહેવાય? એમિટર કહેવાય. એને એમિટર ને ઈ વડે દર્શાવાય છે. બેઝ ના બીજી તરફના છેડાને કલેક્ટર કહેવાય. એને આપણે સી વડે દર્શાવવામાં આવે છે. કલેક્ટર નું કદ છે, એ કલેક્ટર નું કદ એમિટર કરતા થોડું મોટું છે એવું કહેવામાં આવે છે. બેઝ બેઝ માં છે, બેઝ આપણે ખબર છે કે ભાઈ આપણે ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર ભણી ગયા. તો જેટલી અશુદ્ધિ વધારે, જેટલી અશુદ્ધિ વધારે તેમાંથી કરંટ નું ફ્લો વધારે થાય, એનો મતલબ રેઝિસ્ટન્સ ઓછો હોય તો કરંટ વધે. અહીંયા શું છે? બેઝમાં, અહીંયા બેઝથી બેઝમાં અશુદ્ધિ કેવી છે? ઓછી. એનો મતલબ રેઝિસ્ટન્સ વધે, રેઝિસ્ટન્સ વધે તો કરંટ ઓછો હોય. પરંતુ એમિટર છે તો એમિટર જંકશનમાં, એમિટર જંકશન છે તો એમિટર જંકશનમાં અશુદ્ધિ કેવી છે? વધારે. અશુદ્ધિ વધે, રેઝિસ્ટન્સ ઘટે અને કરંટ મૂલ્ય વધે. કલેક્ટરમાં બેઝ કરતા, કલેક્ટર છે કલેક્ટરમાં બેઝ કરતા કેવું? અશુદ્ધિ વધારે છે, પણ એમિટર જેટલી નહીં. એનો મતલબ એમિટર કરતા કેવી છે? ઓછી. તો તેવા પ્રકારને કલેક્ટર, કલેક્ટર આપણે જંકશન કહી શકાય. તો આ મિત્રો, તો આપણે જોયું કે સેમિકન્ડક્ટર ટ્રાન્ઝિસ્ટર પીએનપી અને એનપીએન. હવે આપણે જોશું કે આ ટ્રાન્ઝિસ્ટર છે હાઉ ટુ વર્ક્સ, કેવી રીતે કાર્ય કરે છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. ટ્રાન્ઝિસ્ટર નું વર્કિંગ પ્રિન્સિપલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર જીટીયુ એક્ઝામ. તમારી એક્ઝામમાં 4 માર્કમાં પૂછાય ટ્રાન્ઝિસ્ટર નું વર્કિંગ. તો મિત્રો, તૈયાર થઈ જાઓ આવડા લેક્ચર માટે, અને વધુ વધુ લોકોને શેર કરો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, વધુ વધુ લોકોને સ્પ્રેડ કરો, જ્યાં સુધી વેચાય છે એ લોકોને પહોંચાડો. અને સ્ટે હોમ, સ્ટે સેફ, ઘરે રહીને કોરોનાને હરાવો અને એક્ઝામ પાસ થાવ. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.